મમ્મી તું આવ મારી સાથે. શું થયું? અરે તું આવ તો કરી. શું આમ ખેંચીને લાવ્યો તું મને? અરે મારે તારી સાથે વાત કરવી છે. તું ફ્રી જ નથી હોતી? હા બોલ. હવે કોઈ બોલાવે તો પણ નથી જવાનો. એકદમ સિક્રેટ વાત છે. તમે સામે હશો તો કદાચ હું કંઈ પણ નહીં શકું. એક ટોપ સિક્રેટ વાત મારે તમને કરવી છે. કઈ વાત? મમ્મી કાલે વેલેન્ટાઇન ડે માટે તે અમારા માટે તૈયારી કરી રાખી છે ને? હા. શું તૈયારી છે? મેં કોઈ તૈયારી નથી કરી. મેં સાચું કહું તો મને હતું કે આપણા મેરેજ પછીના પહેલા વેલેન્ટાઇન ડે આપણે બંને સાથે રહીએ. પણ તમને તો ક્યાં એવી ખરી ખબર પડે જ છે, એટલે જ મેં કોઈ તૈયારી નહીં કરી. હું આ ઘરમાં એકલી જ છું ને મારે એકલા જ રહેવાનું છે. હું અને માન્યતા અહીંયા એકલા કેવી રીતે રહીશું? મારે તો તમારી સાથે પિકનિક પર આવવાનું છે ને. કેવી રીતે બધું મેનેજ થશે? બધું મેનેજ થઈ જશે. સાંભળ, મમ્મી કાલે તો મજા આવી જશે. સાચી મજા તો હવે મને આવશે. શારદા તું જોતી જા. અરે ચાંદની, અમારે થોડો સામાન જરા બહાર લઈ જા. સોરી મમ્મી, નેલ પોલિશ ખરાબ થઈ જશે. તમે કહેતા હો તો હું અહીંયા ઊભી રહી જાઉં. ના ના, એટલી બધી તસ્દી લેવાની જરૂર નથી. ઠીક છે, મારી જ ભૂલ. કોઈ નહીં, મેં ચાંદની ને કામ સોંપ્યું. મમ્મી હું રેડી છું અને કારમાં બેઠો છું. પૃથ્વી, જરા ગેમ માંથી બહાર આવ અને નાસ્તાનો પાર થોડો ઓછો કર. ના મમ્મી, મારે અત્યારે નથી ખાવું. ખાવાનું નથી કેતી, લઈ જવાનું કહું. લઈ જાને ગાડીમાં મૂક. હા. અરે બધું એક સાથે લેવાની જરૂર નથી. રસ્તામાં પાડી દઈશ તો નાસ્તાનો ભૂક્કો થઈ જશે. તો શું થઈ ગયું? બધો નાસ્તો ભેગો કરીને ભેળ બનાવી નાખશું. અચ્છા, પણ મેં ભેળની ચટણીઓ નથી લીધી. એમાં શું છે મમ્મી, હું આજુબાજુમાં ક્યાંકથી ચટણી લઈ આવીશ. ચાલ લઈ જા. અરે આ ક્યાં ગયા? નીકળી ગયા? માન્યતા બેટા, સામાન કારમાં મૂકી દે ને. હા. હું હારું તો તું જે માંગે તે
પણ જો હું જીતું તો અરે હેલ્પ તો કરો, શું માંગુ તમારા કુંવર પાસે? જો તમે જીતો તો પૃથ્વી એ મોબાઈલમાં ગેમ રમવાનું છોડી દેવાનું. યસ બોલ બોલ. ના ના, આપણે કોઈ શરત નથી રાખવી. શરતની લાઈમાં જ કંઈક અજુગતું બને એવું હું નથી ઈચ્છતી. એ જ બેસ્ટ છે. અરે બેસ્ટ તો એ છે કે વર્ષો પછી આપણે કારની રેસ લગાડીશું. ચાલો. તમે પાછા આવો ત્યાં સુધીમાં પપ્પાનો રૂમ ક્લીન કરીને રાખવાનો અને પછી આખું ઘર સાફ કરવાનું. હું ને મારું કામ, એ જ મારું વેલેન્ટાઇન. ગુડ, તો આ રૂમ પણ સાફ કરી નાખજે. શું છે ને, તને તારા વેલેન્ટાઇન સાથે વધારે રહેવા મળે ને, એટલા માટે કહું છું. ખબર જ છે તમને, ધનરાજ અને માન્યતા બધા આવી ગયા છે, પણ હજુ સુધી ધનરાજ નથી આવ્યો. ક્યાં કે બેઉનું ઈલુલું તો નથી ચાલતું? તો કરી લેવા દે ને, તારું શું જાય છે? શું ફોઈ તમે પણ? અરે ફોઈ, તમે સમજતા નથી, ધનરાજ જેટલો નજીક માન્યતાની જશે એટલું જ માન્યતાનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ થશે. ચાની તું એક નંબરની ડફોડ છે, તું હજી તારી ફોઈને ઓળખી જ નથી શકી. જ્યાં સુધી માન્યતા આ ઘરમાં રહેશે ત્યાં સુધી એનું જીવવાનું હરામ થઈ જશે. અને જો આવું ના થાય ને તો તું તારી ફોઈનું નામ બદલી નાખજે. કહીશ તું કયું નામ રાખવું છે. અત્યારે ભલે તમે મારા ફોઈ છો, પણ તમારું નામકરણ કરીને હું તમારી ફોઈ બનીશ. અને બહુ એવું હોય તો પાછળ તું જેને શોધી રહ્યો છે એને આપણે સાથે લઈ લઈએ. હા, પણ એવું હોય તો હું કૃષ્ણિકા ની પરમિશન લઈ લઉં. અરે ના ના, ફોઈ શું ધનરાજ તું પણ. મમ્મી, આ માન્યતા તો આવી જ નહીં, હવે શું? બધા આવી ગયા તો આપણે નીકળીએ. હા ભાઈ ચલો, મોડું થાય છે. પપ્પા, રેસ ફાઇનલ છે ને? ડન, અમે અમારી ગાડીમાં અને અમે અમારી ગાડીમાં. ઓકે, યા શારદા દેવી ચલો. અરે હા, મેં આપેલે એરિંગ્સ કેમ તમે નથી પહેર્યા? દુખે છે મને બહુ જ. ચાલો, નાટક શરૂ થઈ ગયા. અરે પણ અચાનક કેવી રીતે દુખવા લાગ્યો?
તમે પણ દુખાવો કંકોત્રી લખીને આવે છે. દુખે છે.